مولا علی مداد میری آواز آ رہی ہے فرزانہ جی جی آ رہی ہے شکر مولا شروع کروں بسم اللہ آمین بدارو دوستو نے یا علی مدد اپنا ساتھے آج ہمنا کریم بھائی جوڑاوانا چھے علم مجلس ماں આપણે પ્રસ્તાવના શરૂ કરીએ અને પ્રસ્તાવના પછી આપણી સાથે કરીમભાઈ જોડાશે. યા અલી મદદ મૌલાના નામથી શરૂ કરીએ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનર્સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ તિહાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરિયા સલવાત પડો. અલ્લાહુમા સલે અલ્લાહ મુહમ્મદન વ આલ મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોમન નુસેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કયા કર્યો. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણો નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મહેરિયા સલવાત પડો. અલ્લાહુમા સલે અલ્લાહ મુહમ્મદ મુહમ્મદ. સતગુર કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો ઈમાના સાચો ઈમાન લાવશે પરમાનશો દાસ અમારા લગારા
कहे साचा सता गुरे ए मा कहिया इजी ते रूपा अमारो जान जो ती मौला मुर्तजा अली अवतारा अली अल्लाह एक करी जान जो तिमाहे शकमा आन जो लगा राचे तो रिखे सारो गुर कहे साचा सतगुरे ए मा कहिया इजी प्यारे अरज की दी अली जनाब मा तमे सांबरो परवरा दिगारा अली अल्लाह एका फरमाविया तीनों ते बारे तो रिखे दारो गुर कहे साचा सता गुरे अल्लाह दे पोई मानशे तीनों पीरते नबी मुहम्मद अवतारा जे नबी जीनी आलमा है की उपाजशे पीरा मुसल्ले तारा की तो रिखे सारो गुर कहे साचा सता गुरे ए मा कहिया इजी ईमान अमारो जो जिथी उतरिए पेले पा
મૌલાના દહી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, તમારા દિનના ઉસૂલ વિશે ફરમાવીએ છીએ. તમારો ઉસૂલે દિન શું છે? જેમ ઝાડનું મગજ હોય તે પ્રમાણે છે. બધા ઇન્સાનનો ખ્યાલ ઉસૂલ તથા મગજ ઉપર હોય છે. તમારામાં કેટલાક એવા છે કે જેમને પોતાના દિનની કાંઈ ખબર નથી,
જ્યારે તમે નવરા બેઠા હો ત્યારે તમારે ખ્યાલ કરવો જોઈએ કે ખાલક કોણ છે, મખલુક કોણ છે. તમે એવા ખ્યાલ ક્યારે પણ કીધા છે? કોઈ તમને પૂછે કે તમે કોણ છો ત્યારે તમે કહેશો કે મારા બાપનો દીકરો, બલકે તમારી થોડીક તેડી સુધી જવાબ આપી શકશો. જરા વધારે અક્કલ વાળો હશે તે આદમ સુધી પહોંચશે, પછી ખલાસ. તમે વિચાર કરો કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો. જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જમીન પર પડીને સુકાઈ જાય છે, જે ટીપુ ટીપુ થઈને નદીમાં મળે છે અને નદી દરિયામાં મળે છે. સગળું પાણી અંતે પાછું દરિયામાં જાય છે. તે જ પ્રમાણે તમારો રૂપ અસલ છે. તેનું મકાન ઘણું જ મોટું છે. જે અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો કે જમીન ઉપર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મહબ્બત પણ વધારે કરે છે. કેદખાનામાં ઇબાદત કરે અને સમજે કે મરી જશું ત્યારે કેદખાનામાંથી છૂટા થઈને બહેશ્તમાં જશું, પણ બહેશ્ત પણ કેદખાનો છે. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા છે. મિસાલ મંસૂર ચાલ્યો, તેને વાસ્તે બહેશ્ત મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેશ્તમાં જઈને શું કરું, જ્યાં સુધી મગજને ચાખીશ નહીં ત્યાં સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. જ્યારે અસલની ખબર ન પડે ત્યારે શું મળ્યું? મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. જ્યાં જોઈએ છીએ ત્યાં રૂ દોસ્તને જોઈએ છીએ. જ્યારે તમે માણસને જુઓ છો ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે. હાથ પગ મોઢું આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? ઇન્સાનનો દરજ્જો ઊંચો છે, પણ તે પોતાને પોતાના હાથે નીચે પાડી નાખે છે. તમારામાંથી કોઈ કોશિશ કરે કે અમે પીર સદરદીન, પીર શમ્સ તથા મંસૂર જેવા થઈએ તો તમે તેવા થઈ શકો છો. તમે તેનાથી પણ ઉપર જઈ શકો છો. અમે કહેતા નથી કે તમે કેવા થશો, પણ અમને બધી ખબર છે. જો તમે આપણા દિનના રસ્તા ઉપર મુસ્તકિમ થઈને ચાલશો તો તમે ઊંચે પહોંચી શકશો, એની અમને ખબર છે. તમારું દિલ તથા મકસૂદ સૂફીમાં હોય તો તમે પહોંચો. આ બાબતમાં કેટલીક ચીજોની જરૂર છે. તેમાં બુલંદ હિંમત જોઈએ. તે હિંમત તમારામાં નથી. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલા માણસો તે મકસૂદને પહોંચ્યા? હઝરત ઈસા, હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. દુનિયામાં ઘણા મઝહબ છે જેઓ સૂફી નથી. શરિયતી, નસારા, યહૂદી, હિન્દુ વગેરે સર્વે મઝહબ વાળાઓ સૂફી નથી. તેઓના ખ્યાલ તથા બંદગી નીચે જવાની હોય છે. તેઓ જે ઉમેદ ધરાવે છે તે ઉમેદ સારી નથી. તેઓને એ ઉમેદ છે કે બહેશ્તમાં જઈ ત્યાં સારું સારું ખાવું, સારા લુગડા, જાજી સ્ત્રીઓ અને બહેશ્તના સુખ પોતાને મળે. તેઓની આવી ઉમેદો સારી નથી.
એવી ઉમેદો શરિયતીની છે, બહેસ પણ દુનિયામાં ફક છે. રૂહની જે અસલ ઉમેદ છે તે બીજું જવહર છે. મૌલાના રૂમી કહી ગયો છે કે હું પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો, તેમાંથી ઇન્સાન થયો છું, ઇન્સાનમાંથી શું થઈશ, મલાઈક બનીશ, ત્યાંથી ક્યાં જઈશ, તે કરતા ઊંચે જઈશ. તમે વિચાર કરો કે ફના થઈએ. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકશે, પણ તમારા ગુના તમને પહોંચવા આપતા નથી. તે ગુનાહોએ તમને કેદખાનામાં બંધ કીધા છે. દુનિયાના ગુનાહોએ તમને કેદખાનામાં નાખેલા છે, તેમજ ખોટું બોલવાની આદતે તમને કેદમાં નાખ્યા છે. અને તમારી ઉમેદો જેવી કે બહેશ્ત, હુરાઓ, સારા મેવા અને એ સર્વે આશાઓએ તમને કેદ કરેલા છે. પણ રૂ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. મૌલા અલી મદદ. થેન્ક યુ વેરી મચ મૌલા, ખિદમત કબૂલ કર. શુકર મૌલા, આમીન. સોરી, હું થોડો સાંભળી લેતો તમને પહેલેથી બધાને, પણ થોડો લેટ જોઈન કર્યો, તો માફી ચાહું છું તમારી. સૌ પ્રથમ મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી લંબોલવાનો, અને હાજરી તમામ ઇલમ ઇલ્લતના ભાઈ બહેનો, પછી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે અને ઇલમ ઇચાલીસના કામમાં જે લોકો ખિદમત કરે છે, બધાનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. હાજરી તમામ ઇલમ ઇલ્લતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઈલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. તો જે નવું વર્ષ છે, એકચ્યુઅલી ક્રિશ્ચિયન નવું વર્ષ છે, આપણું નવું વર્ષ નવરોજથી સ્ટાર્ટ થાય છે, પણ દુનિયાના મેજોરિટી લોકો આને નવું વર્ષ માને છે. અને કરીમ હાજરીમાં મેં ફરમાનના અંદર બી એ નવા વર્ષનો ઉલ્લેખ કરીને, જેને આપણે 1 જાન્યુઆરી કહીએ છીએ, એનો ઉલ્લેખ કરીને મુબારકી આપી છે. પણ તાત્પર્ય એ છે કે આપણે એમ સમજીએ છીએ કે 2023નું વર્ષ પૂરું થયું અને 2024નું વર્ષ શરૂઆત થઈ, તો આપણા માટે એ ચીજ શું હોવી જોઈએ? કારણ કે હર વર્ષે આ ચીજ થાય છે આપણી સાથે, બરાબર. તો પહેલા તો આપણે મૌલાના લાખો લાખ શુક્રિયા અદા કરીએ કે મૌલાએ આપણને એક નવું વર્ષ આપણને જીવવા માટે આપ્યું, આપણા રૂહનું કામ કરવા માટે, બરાબર. આટલા વર્ષો આપણી પાસેથી જતા રહ્યા, પૂરા થઈ ગયા, એમાંથી આપણે શીખવાનું છે, બરાબર. તો તમારી હવેની આટલી જિંદગી છે તે બે ફાયદે અને બે ખબરીથી કેટલો વખત ખોતા રહેશો? તો જે જિંદગી જતી રહી, પણ હવે જે બાકીની જિંદગી મૌલાની જે નિયામત આપે છે, કારણ કે સાસ ઉસાસ જો આતા જાતા તો બડી નિયામત હે માન, નિયામત નહીં બહુ મોટી નિયામત છે, બડી નિયામત હે માન. એક એક શ્વાસ આપણને મૌલા તરફથી મળી રહ્યો છે એ બહુ મૌલાની બહુ બહુ મોટી નિયામત છે, બરાબર. તો જે હવે આપણી બાકીની જિંદગી રહી અને અત્યાર સુધી આપણે શું કામ કર્યું અને સારું કામ કર્યું હોય તો મૌલાના લાખ લાખ શુક્રિયા અદા છે. એનાથી પણ આપણે વધારે સારું કામ કરીએ. વધારે સારું કામ એ જ છે કે ખુદાએ કુરાનના અંદર ફરમાયું કે ઇન્સાનને અને જીનોને અમે એટલા માટે પેદા કર્યા છે કે અમને ઓળખે, અમારી ઇબાદત કરે અને અમારા નૂરમાં એક થઈ જાય. તો પોતાનો રૂહ અસલ મકાને પહોંચે છે સારું. તો એ સૌથી સારું કામ છે અને એ હજુ નથી થયું તો એને પરિપૂર્ણ કરવાનું છે. આ ચીજ ઇન્સાનની મકસદ એ છે કે અસલ મકાને પહોંચે. આ ચીજ આપણા મગજના અંદર, આપણા દિલના અંદર, રૂહના અંદર ભરી રાખવી જોઈએ. એક પળ પણ વિસરી ના જવી જોઈએ, કારણ કે સમય મોતનો કોઈ ભરોસો નથી.
એ સમજ સાહેબે કીધું કે આંખ પરકણ ના મિલે અને મોહમાં રીયો રીગીરો, આંખનો પલકારો બી નહીં કરી શકો અને મોઢામાં નિવાલો હશે અલગથી નીચે નહીં ઉતારી શકો અને રૂ કબ્જ થઈ જશે. તો આ નવું વર્ષથી આપણે એ જાણવાનું છે કે મોલા હજુ બી આપણને શ્વાસ આપ્યા, નિયામત આપી, તો મોલાની રાહના અંદર આપણે પોતાના ઋણા માટે, બીજોના જીવોના ઉદ્ધાર માટે આપણે એના માટે ખર્ચ કરીએ. બરાબર? તો આપણે બચ્ચાઓ બી સ્કૂલના અંદર સ્ટડી કરતા હોય છે, કોલેજ યુનિવર્સિટીના અંદર આપણે ઘરનું કામ કરતા હોય છે, નોકરી ધંધાના અંદર, તો આપણે એક ધ્યેય બનાવીએ છીએ, મકસદ બનાવીએ છીએ કે હવે પછી આપણે શું કરવું છે અને કેટલા સમયમાં કરવું છે. તો કમસે કમ આપણે એટલો વિચાર કરીએ કે આ એક વર્ષ મને મળ્યું, આ નવું વર્ષ મળ્યું છે, એ વર્ષના અંદર ખબર નથી આપણે કેટલા દિવસ કેટલા મહિના જીવવાના છીએ, પણ જે બી આપણને મોલા આપ્યું છે આપણે એના લાખો લાખો શુક્રાના અદા કરીએ, અને જે ભૂલો ભૂતકાળમાં થઈ છે એ ભૂલો આપણે ના કરીએ. એ ભૂલોમાંથી બી શીખવાનું છે કે એ ભૂલો કરવાથી આપણને શું નુકસાન થયું, તો સૌથી મોટી ભૂલ શું છે કે ખુદાને ભૂલી જવું. તો આપણે કોશિશ કરીએ કે જેટલા પહેલા યાદ કર્યા છે એના વધારે અને સારી રીતે સમજીને આપણે મસ્જિદ પર અમલ કરીએ, મોલાને મોહબત કરીએ. તો એક મકસદ બનાવીએ કે આ વર્ષના અંદર મારા ઋણનું કામ થઈ જવું જોઈએ, મારો ઋણ છે એ ગુનામાંથી મુક્ત થાય, મને બાતુની નુરાની દીદાર નસીબ થાય, મારા ઋણને લક્ષ 84 ના બંધન માંથી મુક્તિ મળે, ઋણને નજાત મળે અને હું ખુદાના નૂરમાં એક થઈ જાઉં. તો આપણે આ ધ્યેય બનાવીએ અને બરાબર ડિસિપ્લિનથી આપણે એનો અમલ કરીએ, અને આપણને જે દરેકને 24 કલાક મળ્યા છે, કોઈને પણ 24 કલાકથી વધારે એક સેકન્ડ નથી મળી. તો કરીમ આઝીમાને ફરમાવ્યું કે તમે એવી દુનિયાની રચના કરો કે તમે તમારું મસ્જિદનું આસાનીથી પાલન કરી શકો. તો આ ફરમાનના અંદરથી શું મગજ પડવાનું છે કે મસ્જિદમાં અંદર આસાની છે અને એ ઇલમથી ખબર પડે છે, અને મૌલાએ તો આપણને જિંદગી આપી દીધી અશરફુલ મખલુકાત, કે ખુદાની જે કાયનાત છે 84 લાખ જીવોના અંદર સર્વશ્રેષ્ઠ ખુદાનું સર્જન ઇન્સાન, અને ઇન્સાનના અંદર બી મુસલમાન, એના અંદર શિયા અને શિયાના અંદર ઇસ્માઇલી, અને એના અંદર બી આપણને મૌલાએ આ ઇલમ 42માં જગ્યા આપી, આવું ઇલમ આપ્યું રૂહાની ઇલમ, કે આ ઇલમ 42માં આવવાથી આપણને એક વિશ્વાસ પેદા થાય છે કે અમને બી બાતુની નુરાની દીદાર થશે, અમારું રૂબી નજાત પામશે, અમે બી ખુદાના નૂરમાં આ જન્મના અંદર એક થશું, એવો એક વિશ્વાસ, એવું ઈમાન પેદા થાય છે. અને ઇલમ મિજલસમાં નિયમિત હાજરી આપવાથી અને ઇલમ મિજાલિસમાં જે મોલા આપણને ઇલમ આપે છે એના પર નિયમિત અમલ કરવાથી એક સતત આપણે યાદગીરીમાં રહીએ છીએ, મોલાની મોહબ્બતમાં રહીએ છીએ. તો આ બહુ મોટી નિયામત છે કે છેક આપણને મોલાએ અહીં સુધી લાવીને મૂકી દીધા. હવે તમે એવી દુનિયાનું રચના કરો, રચના તો મોલાએ દુનિયાનું કર્યું છે, તો પછી આપણે કઈ દુનિયાની રચના કરવાનું છે? એટલે કે આપણને જે 24 કલાક મળ્યા છે એને આપણે બરાબર ટાઈમ ટેબલ બનાવીએ મોલાના ફરમાનથી, અને એવી રીતે એનો અમલ કરીએ કે તમે તમારું મસ્જિદનું આસાનીથી પાલન કરી શકો. તો કોઈ બી ચીજના અંદર ડિસિપ્લિનથી અને નિયમિત પાલન વગર એના અંદર સક્સેસ નથી થવાતું. પછી ચાહે બચ્ચાઓ સ્કૂલમાં જતા હોય, કે કોઈ કોલેજ યુનિવર્સિટીમાં જતા હોય, કે કોઈ નોકરી કરતું હોય, કોઈ ધંધો કરતું હોય, કે આપણે ઘરનું કામકાજ કરતા હોય, એના અંદર એક ટાઈમ ટેબલ જોવે છે, એક ડિસિપ્લિન જોવે છે, એક નિયમિતતા જોવે છે, ત્યારે આપણને એમાં સફળતા મળે છે. તો 24 કલાકના અંદર સૌથી પ્રથમ બાબત તો મૌલાના ફરમાનથી જોઈએ, તો મૌલાએ ફરમાવ્યું કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. તો આપણે તંદુરસ્ત હોઈએ સારી રીતે, તો આપણે વિચાર કરીએ કે આપણો મજબ રૂહાની મજબ છે, તેમ છતાં પણ મૌલા કલાકોની વાતો કેમ કરે છે? કારણ કે આપણે આ કલાકનું ડિસિપ્લિનમાં આવીએ અને આપણે આપણા રૂહ માટે અને બીજોના બી રૂહના ઉદ્ધાર માટે સમય કાઢી શકીએ. તો ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. અગર આપણી તબિયત બરાબર ના હોય, મોટી ઉંમર થઈ ગઈ હોય, દવા લેતા હોય તો વાત અલગ છે, 1.5 કલાક વધારે આરામ કર્યો, પણ એ બી પથારી રહીએ તો નિંદ ના આવતી હોય તો મોલાને યાદ કરતા રહીએ, તો આ બી ફરમા બરદારી છે. બરાબર છે? ડાયટ સારું રાખીએ, એક્સરસાઇઝ કરીએ, અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો, 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. જો આ રીતે મોલા ધીરે ધીરે આપણને આગળ વધારે છે. 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તસ્બી લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ, 5 ઇમામોના નામની તસ્બી પડો, 1 મિનિટની વાત કરી. પછી મોલાએ ફરમાવ્યું કે અડધી રાતે અડધો કલાક
ફરાજતથી બેસી દિનના ખ્યાલ કરજો, જરૂર કરજો, હાજર જુમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. તો એક સેકન્ડ, એક મિનિટની વાત કરી, અડધા કલાકની વાત કરી, એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મમન થાય, આવા આવા વિચારો કરશો ત્યારે મમનના લક્ષણ તથા દિનની ખબર પડશે. અમારા ફરમાન પર બે કલાક વિચાર કરજો. તો છ કલાક નિંદ્રા કરીએ, થોડી તબિયત બરાબર ના હોય તો અડધો કલાક વધારે કરી. નોકરી કરતા હોઈએ આપણે, ધંધો કરતા હોઈએ, એમાં ટાઈમ આપતા હોઈએ આઠેક કલાક, ઘરનું કામકાજ કરતા હોઈએ, તો સમય એક ખુદાની બહુ મોટી નિયામત છે. અને ઇસ્માઈલી મસ્જિદના અંદર આપણને આ મોલાએ સમય આપ્યો, આવું વિલંબ આપ્યું છે. તો આપણે એવી ડિસિપ્લિનમાં આવીએ, ભલે ધ્યાન લાગે કે ના લાગે, મારે આટલું કરવું જ છે, તો એ બી ઇબાદતમાં લખાશે. પણ એનો ખરો ફાયદો ક્યારે થશે કે જયારે ધ્યાન લાગશે, હૃદય નિર્મળ પાક અને સાફ થશે, ત્યારે રોશની જોવામાં આવશે. અમારા ફરમાન સાંભળશો, તો સાંભળી તો રહ્યા છીએ, તે પ્રમાણે અમલ કરશો. એટલે કે એ ફરમાનના અંદર જે મોટા સમજ આપે છે તે પ્રમાણે અમલ કરશો. એ રીતે આપણે આપણા જાહેરી જીવનને ડિસિપ્લિનમાં લાવશું ફરમાબરદારી કરવા માટે, તો દિલ સાફ થશે. અને તેમાં એટલે કે આપણા દિલમાં, એ સાફ દિલમાં રોશની પેદા થશે. અમારા ફરમાન મથવી છે તે તમારા માટે રોશની છે. તે રોશનીમાં ચાલ્યા જશો તો નુકસાન નહીં થાય, નુકસાન નહીં થાય તો ફાયદો થશે. દુહનો પણ દરિયો છે, રૂ પણ જશે, તેવી ઉમેદ રાખે કે અસલ મકાને પહોંચે. તો પછી એક સેકન્ડ, એક મિનિટ લઈને અડધો કલાક, એક કલાક, બે કલાક અમારા ફરમાન પર વિચાર કરજો. પછી મોલા સમાજ કે તમે તો ત્રણ ચાર કલાક ઇબાદત વખતે અમારા ખ્યાલમાં રહેતા હશો, પણ અમારા મોમન તો ચોવીસે કલાક અમારા ખ્યાલમાં રહે છે. તો શું થયું કે આ પ્રેક્ટિસ થઈ ગઈ, અને એ પ્રેક્ટિસ એટલા સુધી આગળ વધે છે, કારણ કે કોઈ ઇન્સાનની તાકાત નથી કે 100% ફરમાબરદારી કરી શકે. પણ આપણે દુઆમાં ત્રણ વખત તો ઓછામાં ઓછું પડીએ છીએ કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કે અલ્લાહના નામથી શરૂ કરું છું જે બેહદ કોઈ હદ નથી, એટલો કૃપાળુ છે અને એટલો દયાળુ છે. તો એના પર ઈમાન રાખીને તમે અમને એક વસો ચાહો છો તો અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. આપણે 100 વસા વધારે ચાહી શકીએ એટલું નથી, આપણે તો એક એક પાય આપવાની છે અને બીજું બાકીનું બધું મોલા પૂરું કરે છે. તમે એક કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તો જેટલો બી આપણે સમય આપી શકીએ, ધ્યાન લાગે કે ના લાગે, તસ્બી પઢો, ફરમાન વાંચો, બેતુલ ખાલનો બોલ યાદ કરો, ઇલમ જ્ઞાન પર મનન ચિંતન કરો, વાયજની રેકોર્ડિંગો સાંભળો, બરાબર. અને ધીરે ધીરે મોલા એના અંદર સમજના અંદર વિકાસ કરશે, કારણ કે સમજના અંદર ધર્મ પાળવાના અંદર બી એક ઇલમ વાળો રૂપ પગથિયું પગથિયું ઉપર ધરે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. અને પહેલા હું ઘણી વખતે કહું છું કે કોઈ વખત આપણે આંખો બંધ કરીને શાંતિથી ફુરસતમાં બેસીએ, ના ફરમાન બી યાદ કરીએ કે ના તસ્બીહ બી પડીએ, આ બેતુલ ખાલનો બોલ યાદ કરીએ, શાંતિથી બેસીએ આપણ અને આપણે નામાં કાંઈ નહીં, એકદમ શૂન્યમાં રહેવાની કોશિશ કરીએ ને, તો ઘણા બધા વિચારો આપણા અંદર આવે છે. તો સૌથી બોટમના અંદર શું છે કે બદ અમાલના વિચારો આવે છે. એના ઉપર શું છે કે દુનિયાની મોહબ્બત અને મોટાઈ, એના ઉપર છે ફિકર, ચિંતા. બદ અમાલ નથી કરતા, દુનિયાની મોહબ્બત મોટાઈ નથી, પણ ફિકર, ચિંતા, ડર, ભય છે, શું થશે, શું થશે, મારી શારીરિક તબિયત, મારી ફેમિલીના શારીરિક તબિયત શું થશે, આપણી ઇન્કમનું શું થશે, આ બધો ડર, ભય, ફિકર, ચિંતા હોય છે. તો એ પણ ઈમાનની કચાશ છે. એના ઉપર મજબ છે, ફક્ત મજબ. ત્યાં ના બદ અમાલના ખ્યાલ છે, ના દુનિયાની મોહબ્બત મોટાઈ છે, ના ફિકર, ચિંતા, ડર, ભય છે. પણ મજબના અંદર બી જાહેર અને બાતુન બે છે, અને બાતુની મજબ જ ઇન્સાનને ફાયદો પહોંચાડે છે. જાહેરનો ફાયદો છે પણ એનાથી અસલ મકાને નહીં પહોંચાય. મોલાએ ફરમાવ્યું, જાહેર સગડું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તેમ છતાંય આપણે ના સમજ્યા અને એના પર ઈમાન ના લાગ્યા, તો મોલાએ ટોન્ટમાં કીધું કે તમને સગડું જાહેરી ખબર છે, બાતુન તરફ તમે કાંઈ ધ્યાન આપતા નથી. તો જયારે મજબના અંદર આપણે આવીએ છીએ, 24 કલાક મજબના ખ્યાલમાં રહીએ છીએ, ખિદમત મજબના, તો પછી એના અંદર એક સમજ આવે છે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. મરતબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા, ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા, અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે.
તો જ્યારે આપણને આપણા રૂહની ફિકર થાય છે કે આ જન્મમાં જ મારા મારા રૂહનું કામ કરવું છે, જે મંશૂર માટે બોલાય પરમાનનો ઉલ્લેખ કરી પછી ફરમાયું કે તેના જીવનનો મુખ્ય હેતુ શું હતો, તો આ આ જે મૌલાએ જે મુંબઈ દરખાના જમાતખાના આવીને જમાતમાં સવાલ કર્યો, તો એ કદી આપણે વાંચીએ છીએ સાંભળીએ છીએ, કદી આપણે આપણા પોતા પર લીધું છે કે મંશૂરના જીવનનો મુખ્ય હેતુ પનાફિલ્લા થવાનો હતો? શું આપણો હેતુ પનાફિલ્લા થવાનો છે? તો મંશૂરનો ઉલ્લેખ કરીને મૌલાએ 300 ફરમાન મુબારકમાં શું શું ફરમાવ્યું એ પ્રમાણે આપણે કરીએ છીએ? જેઓ તમારા કરતા વધારે અક્કલ વાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા, મિસાલ મંશૂર ચાલ્યો, એને બીજા લોકોના કમ્પેરના અંદર વધારે અક્કલ હતી. શું અક્કલ હતી? ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે, તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ. તો મૌલાની અક્કલ મૌલાના ફરમાન મુબારક છે, એની સમજણ આપણે કેટલી હાંસલ કરી? તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. પછી બીજું શું કીધું? મંશૂરને રૂહનો મોમન કીધો. બીજા જે રૂહના મોમન છે તેવા થાય છે કે દિનના કામમાં તેઓ આગળ અને આગળ કદમ ભર્યા કરે છે, તેઓ ઉભા રહેતા નથી, તે મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો બહેસથી પણ ઊંચે જશે, બહેસથી પણ વધારે પાક એક જગ્યા છે ત્યાં રૂહને પહોંચવું જોઈએ. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલ વાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા, મિસાલ મંશૂર ચાલ્યો. તો મંશૂરને રૂહનો મોમન કીધો, બીજાના કરતા એને વધારે અક્કલ વાળો કીધો, અને ત્રીજી બાબત શું કીધી? કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંશૂર, કિરસમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તો એ ફરમાન મુબારકના અંદર બી મોલાએ મંશૂરને યાદ કર્યો અને આગળ ફરમાવ્યું કે જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તો આ ચાર નામ આપ્યા, હઝરત ઈસા, હઝરત રસૂલ સલવાતુલ્લાહ અલયહી સલામ, મંશૂર, કિરસમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે, તેઓના કામ તથા રસ્તો એ સરખો જ હતો. તો હઝરત ઈસા સૌથી પહેલા ખુદામાં ફનાફિલ્લા થયા 2000 વર્ષ પહેલા. આજે પણ જેને ફનાફિલ્લા થવું હોય તો કામ તથા રસ્તો એક સરખો છે. તો એ શું છે કે પોતાના રૂહના આશક થવાનું છે, પોતાના રૂહના દોસ્ત થવાનું છે, તે મકાને પહોંચ્યા. તો રૂહના દોસ્ત થાય છે પછી એના આશક થવરાય છે, પણ એ રૂહની ખબર તો હોવી જોઈએ તો એની દોસ્તી થાય. આપણે દુનિયામાં કોઈની દોસ્તી કરવી હોય તો આપણને એનું નામ ખબર હોવું જોઈએ, એનો ફોન નંબર ખબર હોવો જોઈએ, અથવા આપણે એને રૂબરૂ મળીએ, વાતચીત કરીએ, એ રીતે દોસ્તી કરીએ છીએ, બરાબર. તો એ રૂહની ઓળખાણ કેવી રીતે થાય? તો એના માટે બતાવ્યો કે મન અરફ, પોતાના રૂહની ઓળખ. પહેલા તો મોલાએ ફરમાયું ફજીલત, જે ફજીલતનો વખત નૂરનો છે એ, અને સારો વખત, ફજીલત તથા સારો વખત 24 કલાક સાને માટે આપ્યા છે મોલાએ? રૂહને ઓળખવા માટે છે. અને એની આસાનમાં આસાન રસ્તો ઓળખ માટે શું બતાવ્યો? મન અરફ કા ભેદ, પોતાની રૂહની ઓળખનો ભેદ ક્યાં રાખેલો છે? ઇલમના અંદર. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય કે પડો, તો એમ રેન દિન મિલો જાય ઇલમ મિત્રસ ને, તો ભેદ મુર્શિદ બતલાવે. તો મૌલા ભેદ બતાવે છે અને એની દોસ્તી થાય છે, એના આશક થવરાય છે, અને રૂહ જે ખુદાના નૂરનો દીવો આપણી અંદર જ છે એના અંદર ફના થઈ જવાય, એક થઈ જવાય છે. તો આપણે આપણી લાઈફના અંદર ડિસિપ્લિન બનાવીએ અને નિયમિત કિલોમીટર્સમાં આવતા રહીએ. જો તમારા માના જેઓ તમારા કરતા વધારે અક્કલ વાળા હતા, બરાબર, એક આ ગુણ બતાવ્યું. તો જો શીખ્યા નથી તેઓ શીખે, જો જાણે છે તેઓ હજુ વધારે શીખે. ક્યાંથી ખબર પડશે? તો મને પણ વાંચશો સાંભળશો તો ખબર પડશે, નહીં વાંચો નહીં સાંભળો તો શું ખબર પડશે કે ઇસ્માઈલી દીન શું છે? ઇસ્માઈલી દીનની જ ખબર નહીં પડે, એની ખૂબી તો પછીની વાત છે. તમારા માના ઘણા એક એવા છે કે જેઓ પોતાના નામો ઇસ્માઈલી મઝહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઇસ્માઈલી છીએ, પણ ઇસ્માઈલી મઝહબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે તેઓને કાંઈ ખબર નથી. કારણ શું આપ્યું? એક જ કારણ આપ્યું, તેઓ નાદાન છે. ફરમાન ન સાંભળે તે નાદાન છે. તો આપણે કહીએ છીએ, અમે તો સાંભળીએ છીએ, તો આગળ બોલાય ફરમાયું સાંભળ્યા, તો હવે એને ધ્યાનમાં લો. ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. તો સાંભળ્યા છતાં બી ધ્યાનમાં ના લીધા તો નાદાન ના આગળ બી એક ચીજ મોલાએ મૂકી કે મૂર્ખ નાદાન છો, કારણ કે તમે તો સાંભળ્યા પછી બી ધ્યાનમાં ના લીધા. બીજા શબ્દોમાં કહીએ તો નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો દિનનો દુશ્મન કેવી રીતે ખુદાના નૂરમાં એક થાય? જીનનો દોસ્ત હોય તો ખુદાના નૂરમાં એક થાય ને. તો
તો ફરમાન ખાલી આપણે એકદમ મીટર આવીને સાંભળી લીધા એટલું પૂરતું નથી, આપણે વાંચીએ. ત્રણ ચીજો કીધી ફનાફીલા થવા માટે, તમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા, આ આસાનમાં આસાન રસ્તો બતાવ્યો. કારણ કે મજબની કોઈ બી ક્રિયા તમે કરો, ઇલમ જ્ઞાનમાં જેટલું ધ્યાન લાગે છે એટલું ધ્યાન બીજે કોઈ નહીં લાગે. અને આ આપણા કોઈના ઘરના શબ્દ નથી, મોલાએ પોતે ફરમાવ્યું કે જો ખુબરી ચાહો દોનો જહાન કી તો સુનો ઇલમ એક ધ્યાન શું. તો ઇલમ પર એક ધ્યાન ઠવરાય છે. પીર સમજ સાહેબે બી કીધું કે જ્ઞાન ધ્યાનમાં હે. એટલે કે એક મિનિટ આવરાવ જો, એક મિનિટ. બીજું શું કીધું કે જે અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. ત્રણ બાબત કીધી, રાઈટ? આપણે એટલે મીટર માં આવીને સાંભળે છે, બરાબર. ઓકે, આપણે ઘરે અભ્યાસ નહીં કરીએ, વાંચીએ, ધીરે ધીરે આદત પાડીએ. બિલકુલ ના વાંચતા હોય તો 5 મિનિટ વાંચીએ, ટાઈમ નક્કી કરીએ કે મારે 5 મિનિટ તો વાંચવું છે, સવારે ઉઠીને રાત્રે સૂતા, તો એની બરકત થશે ધીરે ધીરે. કરીમ હાજરીમાં મેં ફરમાવ્યું કે તમે 4-4 આના બચત કરો. અત્યારે તમને આ રકમ નાની લાગતી હશે, પણ સમય જતા એ રકમ ભેગી થઈને બહુ મોટી થઈ હશે અને તમારા મુસીબતના સમયે તમને કામ આવશે. તો એ રીતે આપણે આ બચત કરીએ, રાઈટ? તો વાંચો, અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. તો જયારે આપણે સાંભળીએ છીએ અને વાંચીએ છીએ, પછી આપણને એના અંદર પ્રશ્ન મોલાઈ મૂક્યા છે એના તરફ ધ્યાન જાય છે અને આપણને વિચાર કરવાનું થાય છે. ત્યારે ફરમાન આવે છે કે અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો આ 3 બાબત છે, અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા, આટલો આસાન મતલબ છે. હવે આપણને 24 કલાક મળ્યા છે, તો આપણે એવી રીતે રચના કરીએ એનું કે આપણે આસાનીથી એને પાલન કરી શકીએ. તો આપણે જુઓ, આપણો મતલબ એકદમ સ્પષ્ટ છે અને આપણને આ ઇલમ આટલું સાંભળ્યા પછી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે રૂહ છીએ, આપણે જિસમ નથી. કારણ કે જિસમ, આપણે જિસમ હોત તો પછી ઉડ ગયા હંસ ને પડ રહી માટી, તો આ માટી જ છે અત્યારે બી. પણ એના અંદર ચૈતન્ય છે, ખુદાનું નૂર છે, એટલે આપણે હલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, બધું કરી શકીએ છીએ, બરાબર. એ ચૈતન્ય, એ રૂહ એમાંથી નીકળી જાય છે, તો ઉડ ગયા હંસ અને પડ રહી માટી, પછી એ માટી જ હોય છે. તો અત્યારે બી માટી જ છે, પણ એના અંદર ચેતન્ય છે એટલે એની કિંમત છે. તો અંતરે દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે અને લીમડો વાવશો તો લીમડો પેદા થશે. આ દુનિયાના અંદર જ કામ કરવાનું છે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. વણ વાવે કોને લૂણિયા, પીર કહે મને દેખાડો છે કે વગર વાવે કોઈ લૂણી હોય તો મને બતાવો. તો આ હયાતીના અંદર જ કાર્ય કરવાનું છે. તો તમે એવી દુનિયાનું રચના કરો કે તમે તમારું મતદબનું આસાનીથી પાલન કરી શકો. તો આપણો મતદબ એકદમ સ્પષ્ટ છે. જાણો એ સબ જાળ હે, આ બધું જાળ છે. શું જાળ છે? લોક કુટુંબ પરિવાર રહે, આ બધું જાળ છે. આ બધું આપણી અતરાપના અંદર આપણું જીતમ પણ જે મળ્યું છે એ પણ એક એક લિમિટેડ ટાઈમ માટે, 60-70-80-90 કે બહુ 100 વર્ષ. આપણા કુટુંબના સભ્યો, આપણો સમાજ, જમાત, જે બી દુનિયા સમાજ જે બધું દેખાય છે એ એક પર્ટિક્યુલર ટાઈમ માટે છે. ફક્ત રૂહ અનંત છે. એટલા માટે બોલાય કરવાયું કે તમારી દુકાનો, તમારા મકાનો, સર્વે ઓલાદ, પૈસા વગેરે બધું અહીં જ રહી જશે. કોઈ કહેતું કઈ કોઈ ચીજ રહી ગઈ છે, પછી તો બોલાય ફરમાયું કે વગેરે બધું અહીં જ રહી જશે, માત્ર તમારો રૂહ એકલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહીં.